જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ધ રચના યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે પેપરની અંદર જે વિભાગ ડી પૂછાય છે, જે ખૂબ જ અગત્યનો છે ગુણભારની દ્રષ્ટિએ, કારણ કે આની અંદર પ્રત્યેકના ચાર ગુણ છે, દરેકના જવાબ એના ચાર ગુણ છે. ટોટલ 20 માર્ક્સ છે આના, એટલે કે 5 પ્રશ્ન પૂછાય છે આની અંદર. હવે આજે 5 પ્રશ્ન પૂછાય એ 35 થી 39 સુધીના નંબર છે. 35 નંબરનો જે પ્રશ્ન છે, શું કહે છે આ 35 નંબરનો પ્રશ્ન? 5 સેમી 6 સેમી 7 સેમી બાજુવાળા ત્રિકોણની રચના કરો અને પછી બીજો ત્રિકોણ રચો. એટલે આવું એક ત્રિકોણ બનાવો અને પછી બીજો એવો ત્રિકોણ રચો કે જેની બાજુ છે એ પહેલા ત્રિકોણની, એટલે આ જે ત્રિકોણ છે એની અનુરૂપ બાજુઓ કરતાં 7 ના 6 માં 5 ગણી હોય, અને એના રચનાના મુદ્દા લખો. તો તમને ખ્યાલ આવી ગઈ હશે, આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન, એટલે કે રચના દોરવાની છે, કન્સ્ટ્રક્શન કરવાનું છે. અને ગણિતની અંદર જો સહેલામાં સહેલા માર્ક્સ ધોરણ 10ની અંદર તમને મળતા હોય અને એવો જો કોઈ પ્રશ્ન હોય તો એ રચના છે અને પ્રમેય છે. એટલે ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોએ આને ખૂબ જ સરસ રીતે પ્રેક્ટિસ કરવી જોઈએ અને ઇઝીલી તમે આના માર્ક્સ કવર કરી શકો છો. પણ આની અંદર પક્ષ, કૃતિય અને રચનાના મુદ્દા પણ લખવા જરૂરી છે, એટલે એ પણ ખાસ તૈયાર કરજો. અને રચના પણ દોરવી જરૂરી છે, એની અંદર તમારે નામનિર્દેશન કરવું જરૂરી છે, પેન્સિલનો જ ઉપયોગ કરવાનો હોય છે, ખાસ ધ્યાન રાખવાનું છે એની અંદર. અને જે તમે ચાપ મારો છો, તમે પરિકરથી જે ચાપ મારો છો, એ ચાપ ખૂટાવો પણ ના જોઈએ, આની પણ તકેદારી રાખવાની છે. અને બીજી એક ખાસ સૂચના, ઘણા બધા ઇન્ટેલિજન્ટ બાળકો હોય છે કે જે લોકો હાથેથી ચાપ મારતા હોય છે, હાથેથી, તો એવું નહીં કરવાનું, કારણ કે પરિકરથી મારેલો ચાપ અને હાથેથી મારેલો ચાપ ચોક્કસથી પકડાઈ જતો હોય છે. એટલે થોડી પ્રેક્ટિસ કરી લ્યો, મતલબમાં કહેવાનો સીધો મારો ભાવાર્થ છે કે આળસ નહીં કરો અને ચીટિંગ તો નહીં જ કરો. પ્રેક્ટિસ કરશો તો હાથેથી ચાપ મારવાની કોઈ જરૂર નથી. હા, અમુક જે મધ્યમ બાળકો છે કે નબળા બાળકો છે એને 1-2 વાર 3 વાર રચનાને દોરવી જોઈએ, પણ મને એવી ખબર પડે છે કે રચના દોરવામાં તો બધાને મજા જ આવે. એટલે ગણિતનો આ એક પાર્ટ એવો છે કે ચિત્રકામ પણ કહી શકીએ આપણે, કે તમે બધા એને ઇઝીલી કરી શકો. પણ મારું એક જ વસ્તુ કેવું છે કે આના જે માર્ક્સ છે બરાબર, એ 5 માંથી 5 માર્ક્સ તમારે લેવા જોઈએ. એમાં 1/2 માર્ક્સ પણ જો શિક્ષક આપી જાય તો એ આપણો ખૂબ મોટો નુકસાની કહેવાય. બીજું એક, આના અથવામાં પણ હું તમને હમણાં બતાવું છું કઈ પ્રકારની રચના પૂછાય છે. 35 માંના અથવા, મતલબ 2 માંથી કોઈ પણ એક તમે દોરી શકો છો, એ અથવાની પણ તમને હમણાં કહું છું. અને જે છેલ્લો 39માં પ્રશ્ન છે એમાં પણ તમને એક અથવામાં દાખલો મળતો હોય છે. એટલે એવું કહેવાય કે આ પ્રશ્નની અંદર 2 જગ્યા પર તમને ઓપ્શન મળે છે. એક તો 35માં નંબરનો ઓપ્શન મળશે 35માં નંબરના પ્રશ્નની અંદર, અને 39માં નંબરના પ્રશ્નની અંદર પણ તમને ઓપ્શન મળે છે. એટલે તમે એમાં ચોઈસ કરી શકો છો 2માંથી કોઈ પણ એક ગણીને. તો જોઈએ આના પછીનો 35માં અથવામાં કઈ 35મી રીતના તમને પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે જે રચના આવે છે અથવામાં જે રચના છે 35માંની અંદર, આ પ્રકારની રચના છે એ પણ વર્તુળની જ છે. અને આ વર્તુળની રચના છે એટલે એવું કહી શકાય કે જો આમાં બરાબર જોઈએ, પહેલાં તો શું કહે છે કે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 થાય તેવા સ્પર્શક રચો અને રચનાના મુદ્દા લખો. તો આજે આગળ જે રચના પૂછાણી હતી 35મી છે એ 11.1ની પાઠ્યપુસ્તકની ત્રીજી રચના છે, અને આ જે રચના છે એ પણ પાઠ્યપુસ્તકના પણ 11.2 એની આ ચોથી રચના છે. જનરલી એવું બનતું હોય છે કે 11.1ના અથવામાં 11.2 પૂછાતું હોય છે, મેજર એવું જ બનતું હોય છે. એટલે કે ત્રિકોણની રચના હોય એની સામે વર્તુળની રચના પૂછાતી હોય છે. પણ એવું દર વખતે નથી હોતું કે આવું જ થાય, એટલે આપણે બધી જ રચનાની પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે બધી રચના ખૂબ જ સહેલી છે. તમે 1-2 વખત દોરશો અને આમાં ચિત્રકામ જેવું છે એટલે તમને મજા જ આવશે અને તમે ઇઝીલી એમાં માર્ક્સ કવર કરી શકો છો. તો આ પણ ખૂબ જ અગત્યની રચના છે, તો આની પણ ખૂબ જ પ્રેક્ટિસ આપણે કરવી જોઈએ. આ બંને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે.